चालू वर्ष में तमे लोको जाणो छो एम रात्रि ना समय घरफोड़ चोरी ना घणा बनावो बनेला अने एमां पण खास करीने चड्डी बनियन धारी गेंग एक ए प्रकारनो त्रास हतो के लोकोमां एक भयनुं वातावरण हतुं। खरेखर ए लोको चड्डी बनियन धारी नहीं परंतु एने जे ऊपरना कपड़ा पहेर्या होय पेन्ट ने शर्ट એ ચોરી કરતી વખતે પેન્ટ ઉપર ચડાવી દે અને શર્ટને કાઢી અને કમરે બાંધી દે એની અંદર પથ્થરો અને વગેરે રાખે અને ચોરી કરવા જતા અને જો કોઈ એમને જોઈ જાય તો એના ઉપર બચવા માટે પથ્થર મારો કે બીજી રીતે એસોલ્ટ પણ કરતા। આ એમોની એક આખી ટોળકી હતી અને ઘરફોડ ચોરીના ઘણા ગુનાઓનો એ લોકોએ અંજામ આપેલો। તો પાછલા ઘણા દિવસથી ક્રાઇમ બ્રાન્ચની અમારી અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે કાર્યરત હતી। એમાં અમને ગઈકાલે સફળતા મળી છે। દાહોદ જિલ્લાના માતવા ગામના લોકો હોવાથી અને માતવા ગેંગ તરીકે ઓળખે છે અને તેનો મુખ્ય સૂત્રધાર છે સુનિલ નરસિંહ વહોનિયા અને એની સાથે એના સાગરિત નિલેશ રેવાભાઈ મકવાણા, પપ્પુભાઈ જવસિંહભાઈ તડવી અને સુખરામ દેવાભાઈ વળવી આ ચાર આરોપીઓને અમે પકડેલા છે અને એમની સઘન પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં એણે અસંખ્ય જગ્યાએ આ પ્રકારની ચોરીઓ કરી છે એવું અમને જાણવા મળ્યું છે। એવો એ જગ્યા પણ બતાવી છે અને એ જ પૈકી 11 ગુનાઓ તો ઓલરેડી બરોડા શહેરમાં દાખલ થયેલા છે। એ સિવાય પણ જો બીજા ગુનાએ જગ્યા બતાવશે તો આ આંકડો આનાથી પણ વધી શકે એમ છે। આ આરોપીઓને પકડી અને તેમની પાસેથી ટોટલ 4,66,943 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તે બધા ની ધોરણસર ધરપકડ કરી અને જે પોલીસ સ્ટેશનોમાં આ ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયા છે એ પોલીસ સ્ટેશનમાં આ લોકોને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ જે તે થાણા ઇન્ચાર્જશ્રીઓ કરતા હશે એ કરશે। આરોપીઓ ગોત્રી વિસ્તારમાંથી અમને મળી આવ્યા છે। અમે ઘણા સમયથી એના ઉપર વોચમાં હતા અને દિવાળીના દિવસો ઉપર એ મોટી ઘરફોડ કરવાની એક ફિરાકમાં હતા અને ચોરીનો અંજામ આપે એ પહેલાં અમે તેને ચોરીના સાધનો ગણેશિયા વગેરે જે સાધનો હોય છે એ રોકડ મુદ્દામાલ 37,000 રૂપિયા રોકડા છે, બીજા સોના ચાંદીના દાગીના છે અને મોબાઈલ વગેરે મળીને ટોટલ 4,66,000 રૂપિયાનો મુદ્દામાલ અમે રિકવર કરેલો છે। તમે જાણો છો એમ કિંમતી વસ્તુઓ જો ઘરમાં હોય તો આપણે બને ત્યાં લગી બધા નહીં જતા લોકલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી શકાય છે કે આ ઘર બંધ છે। એ સિવાય કિંમતી વસ્તુ ઘરમાં નહીં રાખતા જો લોકરમાં કે ત્યાં હોય તો એ વધારે હિતાવ છે। વિશેષમાં સોસાયટીઓમાં તમે જાણો છો તેમ ચોકીદારો પણ હોય છે, એ પણ સજાગ રહેવા જોઈએ। પોલીસનો નાઇટ રાઉન્ડ ચાલુ હોય છે, પોલીસ સાથે કોઓર્ડિનેશન કરીને જો ચોકીદાર વગેરે પણ સરસ રીતે નાઇટ રાઉન્ડ કરે, પોલીસ તો એની જવાબદારી સમજે છે, નિભાવે છે અને કામ અમારું જ છે, 100% અમારી જ જવાબદારી છે, પણ સાથે સાથે જનતાનો પણ સહકાર અમને મળે તો આમાં અમે ઘણે અંશે સફળ રહીશું ચોરીઓ અટકાવવા માટે। સાહેબ, આજે આરોપીઓ કપડામાં પથ્થર રાખતા હતા, એના સિવાય કોઈ હથિયાર રાખતા હતા? ના, એ સિવાય કોઈ બીજા હથિયાર નહીં, એ લોકો કોઈ હાથ વગુ હથિયાર, એટલે ધારો કે કોઈ જગ્યાએ જવું હોય તો કોઈ લાકડી પડી છે તો એ લઈ લે, અથવા તો કોઈ ઝાડ છે તો એનું એક લાકડા જેવું કાપી લે, બાકી કોઈ એવા ઘાતક હથિયારો ધારણ કરી અને સાથે જવું એવું નહીં, પરંતુ પોતાને બચાવવા માટે પથ્થરો સાથે રાખતા હતા એવી એની એમ જાણવા મળી છે। આ ગુનાઓ છે એ 2024ના છે, એટલે તમે સમજી શકો છો કે આજે 10મો મહિનો ચાલે છે અને આ બધા ગુનાઓ છે એ ટોટલ અમે છાણી, નંદેસરી, લક્ષ્મીપુરા, ગોત્રી, માંજલપુર, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પણ ગુનો છે। ખાસ કરીને વડોદરા શહેરથી જે આઉટર વિસ્તારની સોસાયટીઓ છે, સિટીને છોડીને બહારનો વિસ્તાર, એને એ ટાર્ગેટ બનાવે છે। ના, એ લોકો દિવસ દરમિયાન રેકી કરતા હતા અને રાત્રે પોતાની રીતે આવતા હતા, વાહન કોઈ ઉપયોગ કરતા